वडोदरा के कारलीबाग स्थित आए हुए रात्रि बाजार में ही फायर सेफ्टी सुविधा का अभाव फैला है। इसी के साथ यहां पर सीसीटीवी कैमरा सहित कई असुविधा फैलते हुए सामाजिक कार्यकर कमलेश परमार ने तंत्र पर तीखे प्रहार किए थे। वडोदरा शहर के कारलीबाग विस्तार में आए हुए रात्रि बाजार में असुविधा तथा लापरवाही की ढेरों बार रजूआत करने के बावजूद तंत्र द्वारा कोई भी कामगिरी नहीं करने के सामाजिक कार्यकर कमलेश परमार ने आरोप लगाते हुए नाराजगी व्यक्त की गई, जिसमें रात्रि बाजार में असामाजिक तत्वों का काफी डेरा बैठा है। ऐसे में रात्रि बाजार में लगाए गए वैसे सीसीटीवी कैमरा भी बंद हालत में है। दुकानदारों द्वारा सिक्योरिटी गार्ड तो रखे गए हैं, लेकिन एक भी सिक्योरिटी गार्ड यहां पर मौजूद नहीं है। दुकानदारों द्वारा दुकान के आगे स्टॉल लगाकर किराए पर दिए जा रहे हैं, तो वहीं कई बड़ी दुकानों के टेबल सहित अन्य परमिशन की भी मांग की गई है। यहां पर शौचालय की स्वच्छता सहित कोई भी सुविधा नहीं है। बाहरी स्ट्रीट लाइट भी बंद हालत में है। कॉरपोरेशन द्वारा दिए गए ये तमाम नियमों का यहां पर सरेआम उल्लंघन किया जा रहा है। ऐसे में रात्रि बाजार में आते वैसे नागरिकों की सुरक्षा सलामती पर भी गंभीर सवाल पैदा हुए है। यहाँ पर सीसीटीवी कैमरा बंद हालत में होने के कारण असामाजिक तत्वों को मानो खुला दौर मिला हो वैसा फलित हो रहा है, जहाँ सामाजिक कार्यकर कमलेश परमार ने तंत्र पर तीखे प्रहार करते हुए तमाम सुविधा उपलब्ध करवाने की मांग की थी। जी कमलेश भाई, शू मांग ने लेने आज पालिका की कचेरी मेयर कचेरी आया छो? वडोदरा शहर में आवेल रात्रि बाजार जे कारेली बाग नो रात्रि बाजार जे धमधमतु रात्रि बाजार छे, त्यां गाड़ी सुरक्षा सलामती अने सेफ्टी आ त्रणे वस्तु नथी। कहेवानो मतलब ए छे के रात्रि बाजार जे कारेली बाग नो रात्रि बाजार छे एने राम भरोसे छोड़वामां आव्यो छे। त्यां गाड़ी अमे जात तपास करता अमने जोवा मळ्युं सीसीटीवी कैमरा नथी, स्ट्रीट लाइटो नथी, साथे साथे त्यां गाड़ी शौचालयनी पण तमे व्यवस्था जोतो के शौचालय एटलुं दुर्गंध मारी रह्युं छे के जेनी कोई लिमिट नथी। જ્યારે નાગરિકોની સુખાકારી માટે જ્યારે આ રાત્રિ બજાર બનાવ્યું હોય તો રાત્રિ બજારની અંદર કંઈક ને કંઈક રીતે મેન્ટેનન્સ કરવું જોઈએ, પરંતુ રાત્રિ બજાર ખાલી ઓનલી ભાડાપટ્ટે જે ચલાવનારો છે સાથે દુકાનદારોને જે પણ કંઈક નિયમો પાલન કરવાનો છે આ એક નિયમો પાલન નથી કરતા। અમે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જે માહિતી માંગી હતી, માહિતી અનુસંધાન અમને જાણવા મળ્યું કે ફાયર સેફ્ટીને એનઓસી નથી, સાથે સાથે સીસીટીવી કેમેરા નથી। જ્યારે આમ નાગરિકની જ્યારે પોતાની પ્રોપર્ટી હોય છે ત્યારે જો ફાયર સેફ્ટીની એનઓસી ન લે તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે છે, પરંતુ રાત્રિ બજાર કોર્પોરેશનમાં આવેલું છે અને કોર્પોરેશન સંચાલિત છે એટલે કહી શકાય કે દીવા તળે અંધારું છે, છતાં પણ જ્યારે આમ નાગરિકોને દંડની જોગવાઈ કરવામાં આવે છે, સીલ મારવામાં આવે છે, તો અમારી માંગણી એક જ છે કે તાત્કાલિક ધોરણે રાત્રિ બજારને સીલ મારવું જોઈએ અને જે પણ દુકાનદારોએ જે ભાડાપટ્ટે પર દુકાનો બીજી પણ આપેલી છે અને સાથે સાથે સ્ટોલો લગાવેલા છે આવા તમામ સ્ટોલોના દુકાનદારોને તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવું જોઈએ અને દુકાન પરત લેવી જોઈએ તેવી અમારી માંગ છે। અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ફરીથી રાત્રિ બજારની બહાર જ જે પણ આંદોલન કરવાનું છે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે। રાત્રિ બજારમાં લગાવવામાં આવેલા કેમેરાના વિડીયોઝ જોવા માટેના ડેસ્ક પણ બંધ હાલતમાં મળી આવ્યા છે, શું કહેશો? હા, ચોક્કસથી જે કહેવાય છે કે જે સીસીટીવી કેમેરા માટેનું જે ટીવી મૂકવામાં આવ્યું છે, સાંસદોના ડેસ્ક મૂકવામાં આવ્યું છે, આ તમામ બંધ હાલતમાં છે અને ત્યાં ગાડી તમે જોવો કે સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા નથી। જે દુકાનદારોએ પણ સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂર છે, છતાં પણ એક પણ દુકાનદારોએ સિક્યુરિટી ગાર્ડ નથી રાખ્યો। ઓનલી કોર્પોરેશનના 3 સિક્યુરિટી ગાર્ડ છે, એ 3 શિફ્ટ વાઇઝ જ આવે છે એટલે એક એક સિક્યુરિટી ગાર્ડ છે। આટલી બધી પબ્લિકની અંદર જો કદાચ કોઈ હોનારત બનશે અથવા ભાગદોડ થશે તો તેની જવાબદારી કોની? સાથે સાથે ત્યાં ગાડી તમે જો કે રાત્રિ બજારની અંદર ગેસના બાટલો ચાલુ હોય છે અને ગેસના બાટલો જો કદાચ ફાટે અથવા તો કંઈક ગેસના બાટલથી કંઈક નુકસાન થશે અને અફરાતફરી થશે તો તેનો જવાબદાર કોણ? એટલે તાત્કાલિક ધોરણે મેયરશ્રીએ જે મુલાકાત લીધી છે, પરંતુ જે પાયાની સુવિધાઓ છે અને પાયાની અસુવિધાઓ છે તેના માટે ખાસ વિઝિટ કરે તેવી અમારી માંગ સાથે આવેદનપત્ર આપવા માટે આવે છે।